वरसाद अंगे अमलाल पटेले करी छे वधु एक आगाही। 2 जुलाई सुधी राज्य में हजू पण भारे वरसाद रहेशे। 8-12 जुलाई सुधी भारे पवन साथे वरसादनी आगाही करवामां आवी छे। तो दक्षिण अने उत्तर गुजरातनी नदीओमां पूरनी स्थिति सर्जाशे। सौराष्ट्रना दरिया किनारे भारे पवन साथे वरसादनी आगाही करवामां आवी छे। आ वखते ચોમાસું અનિયમિત અને અનિશ્ચિત રહેશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે। राज्य में हजी पण वरसादी माहौल यथावत रहेशे अने केटलाक विस्तारों में भारे वरसाद अने केटलाक विस्तारों में अति भारे वरसादनी आगाही हजी पण करवामां आवी रही छे। अपनी साथे आगाहीकार अंबालाल पटेल उपस्थित छे, एमनी साथे वातचीत करीशुं, एमने पूछीशुं। आप जणावो आगाही कया प्रकारनी अने खास कया विस्तारों में सौथी वधारे वरसाद पड़ी शके छे? आभार सपना। पहेला तो आपणे जोवा जोईए के आ वरसादथी जनतने घणी हानि થવામાં છે। हजु पण भारेथी अति भारे वरसादनी शक्यता छे, જેમાં પાલનપુર બનાસકાંઠાના ભાગો ઉપરાંત મહેસાણાના ભાગો, અરવલ્લીના ભાગો, સાબરકાંઠાના ભાગો ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે, તેમજ પંચમહાલના ભાગોમાં પણ કોઈ કોઈ ભાગમાં ભારે વરસાદની શક્યતા છે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા છે, પણ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ધીરે ધીરે વરસાદની શક્યતા ઘટતી જશે, એટલે દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે, ઉત્તર ગુજરાતની નદીઓમાં પણ પૂર આવવાની શક્યતા રહેશે, સાબરમતી નદીમાં પણ પાણીનો આવરો આવશે, એટલે હજુ વરસાદ ગયો નથી। હવે વરસાદનું જે છે એ હજુ તાંડવ રહેશે અને વરસાદ જે છે એ તારીખ 30 તારીખમાં પણ હજુ કેટલાક ભાગમાં ભારે વરસાદ થશે અને 22 સુધીમાં આ વરસાદની શક્યતા રહેશે। ત્યારબાદ વરસાદ ધીરે ધીરે ક્રમશઃ ઓછો થતો જશે અને 8-12માં પુનઃ વરસાદનું વહન આવશે। આ બંને વહનો જબરા હશે, પરંતુ 11-12માં સમુદ્ર કિનારે પવન ફૂંકાશે ગ્રહોની વિશેષ સ્થિતિના કારણે, એટલે માત્ર દરિયા કિનારે પવન ફૂંકાવાની શક્યતા છે એવું નહીં, પણ કંઈક ને કંઈક પવન સાથેની ઘટના સૂચક પણ રહી શકે। હિન્દ મહાસાગરમાં સાનુકૂળ હવામાન થાય અને માડાગાસ્કર ટાપુમાંથી દક્ષિણ પશ્ચિમ મોન્સૂન વળાંક લે તો એ સાચું ચોમાસું કહેવાય, અને હજુ પણ બંગાળના ઉપસાગરમાં હવાના હળવા દબાણ ઊભા થવાની શક્યતા રહેશે। 12-13 આસપાસ પણ શક્યતા રહેશે અને તારીખ લગભગ 4-5 તારીખની આસપાસ પણ ઊભો થવાની શક્યતા રહેશે, 18 આસપાસ પણ બીજું હવાનું દબાણ ઊભું થવાની શક્યતા રહેશે। એટલે આ જે સિસ્ટમ છે, પહેલાં શરૂઆતમાં મુંબઈ મહારાષ્ટ્રમાં થઈને ગુજરાતમાં ચોમાસું આવતું હતું, અમદાવાદમાં જે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ શકવાની શક્યતા છે તેના લીધે અમદાવાદમાં પણ વરસાદ આવી શકે છે અને ગાંધીનગરમાં પણ વરસાદ આવી શકવાની શક્યતા રહેશે। ભલે આજે દિવસ આપણને સ્વચ્છ દેખાય, પરંતુ ક્યારેક કારક દિમાગ વાદળો આવી શકે તે કહી ના શકાય। કેટલાક જિલ્લાઓ, ખાસ કરીને ઉત્તર ગુજરાતના જિલ્લાઓ, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે એમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, 24 કલાક, ગાંધીનગર।